मारू नाम डॉक्टर मिलन भंडेरी छे। हूँ वोकाट में चीफ पल्मोलॉजिस्ट तरीके छेला 6 वर्ष थी राजकोट में प्रेक्टिस करी रह्यो छुं। हवे अत्यारे तो कोरोना नी परिस्थिति अतिशय गंभीर छे, केम के राजकोट में लगभग रोजना 400-500 कन्फर्म पॉजिटिव केस आवे छे, के जे जस्ट टीप ऑफ आइसबर्ग कही शकाय। बाकी एनाथी 10 गणा केस तो एवा होय छे के जे बार ज नथी आवता, जेने थोड़ा सामान्य लक्षणों होय, जे लोको रिपोर्ट नथी करावता, के जेना लीधे आ कोरोना स्प्रेड थया राखे, एकमांथी बीजाने, बीजामांथी बीजा 4 जणाने, 4માંથી ત્રીજા બીજા 8 જણાને, એવી રીતે ઝડપથી ફેલાઈ રહ્યો છે। એના લીધે જે ગંભીર દર્દી થાય છે અને જેને ખરેખર દાખલની જરૂર પડે છે અને હોસ્પિટલ બેડની જરૂર પડે છે, એને અત્યારે બેડ મળતા નથી। અત્યારે હોસ્પિટલ આખા રાજકોટની બધી હોસ્પિટલ છલોછલ ભરેલી છે અને બધા લગભગ કોરોનાથી ભરેલી છે। હવે પહેલાં તો લોકોએ થોડું જાગૃત થવાની જરૂર છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પ્રોપરલી પહેરવું અને હેન્ડ હાઇજીન રાખવું। હેન્ડ હાઇજીન એટલે કે હાથને પ્રોપરલી ધોવા અથવા તો સેનિટાઇઝરથી સાફ કરવા, બરાબર છે। પણ આ લોકો હેન્ડ ઘણા સેનિટાઇઝર રાખે છે પણ પ્રોપર માસ્ક નથી પહેરતા હોતા, પ્રોપર માસ્ક પહેરે છે તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરતા હોતા, આવું બહુ જોવા મળે છે અને એના લીધે જ ઝડપથી ફેલાઈ રહ્યો છે। અને ઘણા બધા મિથ્સ છે પોતાનામાં કે શરૂઆતમાં હળવો તાવ આવીને મટી જાય છે, એટલે એવું માને છે કે મને તાવ મટી ગયો છે, મને કોરોના ના હોઈ શકે। એ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરે, નેગેટિવ આવે એટલે એવું માની લે કે મને કોરોના ના હોઈ શકે। આરટીપીસીઆર ટેસ્ટ કરે એટલે એવું માની લે કે મને કોરોના ના હોઈ શકે। અત્યારના સમય પ્રમાણે જો તમને થોડીક પણ નબળાઈ આવે, માથું દુખે, તૂટ કડતર થાય કે તાવ આવે, એ હળવો હોય તો પણ એને કોરોના છે એવું સમજીને એને સાવચેતી લેવી પડે, તો જ આપણે આ ચેઇનને બ્રેક કરી શકશે। મોટાભાગના દર્દીઓ જો કોઈ પણ વાયરલ ઇન્ફેક્શનનો એક નિયમ હોય છે કે મોટાભાગના વાયરલ ઇન્ફેક્શન સામાન્ય હોય છે, કોરોના વાયરસ થોડો ખરાબ છે સ્વાઇન ફ્લૂ કરતાં। સ્વાઇન ફ્લૂમાં તો હજારે એક મોર્ટાલિટી પણ નહોતી, કમ્પેરેટિવલી કોરોનામાં થોડી મોર્ટાલિટી વધારે છે। મોર્ટાલિટી એટલે કે મરણની સંખ્યા અને થોડો સિવિયર ડિઝીઝ કે જેને ન્યુમોનિયા થવાની સંખ્યા એ થોડું વધારે છે કોરોનામાં। એટલે નાની ઉંમરના લોકો કે જેને બે વેક્સિન અથવા તો જેને બે વેક્સિનના પ્રોપર ડોઝ લેવાઈ ગયા હોય અને બીજો વેક્સિન 20 દિવસ થઈ ગયા હોય અને કોવિડ થયો હોય એવા લોકો, અને કે જેને સામાન્ય લક્ષણો હોય એવા લોકો, એને ઘરે રહીને હોમ ક્વોરન્ટાઇન રહીને સારવાર કરાવવી જોઈએ। લોકોને હું એક જ અપીલ કરીશ કે અત્યારે તો હમણાં અઠવાડિયા 10 દિવસ પ્રમાણે સેલ્ફ લોકડાઉન, પોતે લોકડાઉન પાડવાની જરૂર છે, તો જ આ કેસ થોડા ઘટશે અને તો જ જે ખરાબ દર્દીઓ છે કે જેને વધારે ખરાબ કોરોના થાય છે એને સારવાર કરવા માટે હોસ્પિટલમાં જગ્યા વેકેન્ટ થશે, બનશે, અને પછી પણ આ કોરોના આપણી સાથે જ રહેવાનો છે। એટલે તમે શીખી જાઓ કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કેમ કરવું, પ્રોપર માસ્ક કેમ પહેરવું અને હેન્ડ હાઇજીન કેમ મેન્ટેન કરવું। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે। ધન્યવાદ।